જિલ્લાના તળાજા તાલુકાના ઉચરી ગામે જોશમભાઈ પરમારના વરદ હસ્તે કાર્યાલય ખુલ્લું મુકાયું। ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ઉચરી ગામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સરતનપુર જિલ્લા પંચાયત સીટમાં ઉચરી તાલુકા પંચાયતનું ભારતીય જનતા પાર્ટી કરેલે તળાજા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી જોશમભાઈ પરમારના વરદ હસ્તે કાર્યાલય ખુલ્લું મુકાયું। આ પ્રસંગે ઓઝાભાઈ બાંભણિયા અને સરતનપુર જિલ્લા પંચાયતના ઉમેદવાર વિક્રમભાઈ ડાભી, તાલુકા પંચાયતના ઉમેદવાર કરશનભાઈ ગુજરિયા અને જે જે મકવાણા અને સહદેવ ઢાપા, ઉચરી ગામના સરપંચ શ્રી રાજુભાઈ ખેની અને ગામના આગેવાનો અને યુવા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। રિપોર્ટર અશોક ઢાપા, તળાજા। આપણી યુવા પેઢીને શોભે એવા અને ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલા ઉમેદવાર સૌ પ્રથમ વખત આપણી સરતનપુર જિલ્લા પંચાયતની અંદર આવ્યા છે અને એ પહેલાં ટૂંકમાં તાલુકા પંચાયતની અંદર સખાવદર અને એમના વિસ્તારની અંદર એમણે શું કાર્ય કર્યા છે, ખાસ તે વિસ્તારના લોકોને તમે પૂછશો તો ખ્યાલ પડશે। અને આપણે લોકો ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકરથી એનું મને પણ ખૂબ ગર્વ છે અને જે કાર્યકર મિત્રો છે એને પણ ગર્વ હોવો જોઈએ। આપણે ઘણી વખત ઘણા બધા મુદ્દાઓ વિશે પણ વાત કરેલી કે જમ્મુ કાશ્મીર, તો જમ્મુ કાશ્મીરની જે વાત હતી તો આપણે એ તરત ભૂલી નથી જતા। જે કાયદો છે માનની આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શાસન હેઠળ જમ્મુ કાશ્મીરની 370 કલમ હતી, ત્યાર પછી રામ મંદિર જે આપણું હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર હતું, તો રામ મંદિરનો મુદ્દો પણ આપણે ભૂલી ન જવો જોઈએ કે આપણી પેઢીઓથી આપણા બાપદાદાઓથી કે ભગવાન રામચંદ્રનું મંદિર બને બને ને બને એવી આપણી ઈચ્છાઓ હતી, પણ જે આપણી પેઢીના વખતે સાકાર થઈ અને ખાસ આપણા ઉમેદવાર છે અને ભારતીય જનતા પાર્ટીની અંદર નાનામાં નાના પાયાના કાર્યકરથી માંડી અને પાયાનો કાર્યકર હોય તો એ જ આપણો ઉમેદવાર છે, એ ધ્યાનમાં રાખી અને આપણે બધા 28 તારીખે ખાસ મતદાન કરશું। આપણા આડોશ પાડોશમાં કે બાજુમાં કોઈ બાકી ન રહી જાય તો એ ખાસ આપણે બધાએ ધ્યાનમાં લેવાનું છે। અને બીજું કે આપણો ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીનો શા માટે ચૂંટવો જોઈએ એની વાત કરું કે આપણે હાંકળની કડી એક હોય ભેં બાંધી હોય આપણે તો એમાંથી હાંકળની કડી નીકળી જાય તો ભેં પછી હાથમાં આવે નહીં। એટલે ભારતીય જનતા પાર્ટી એક હાંકળની કડી છે કે તાલુકા પંચાયતનો ઉમેદવાર હોય, જિલ્લા પંચાયતનો ઉમેદવાર હોય કે બીજા કોઈ ઉમેદવાર હોય, તો શેકો શેકથી ઠેઠ સુધી આપણે આપણી પાર્ટીના ઉમેદવારને છૂટશું તો જ આપણે આપણા સ્થાનિક કક્ષાના કામ થઈ શકશે, તો જ આપણા જે કાંઈ પ્રશ્નો હશે એને વાસા મળશે। એટલે બધાને હું ખાસ વિનંતી કરું કે 28 તારીખે ભારતીય જનતા પાર્ટીની અંદર ખૂબ સારામાં સારું મતદાન થાય એવા પ્રયત્નો બધા કરજો અને સાથોસાથ સરકારની યોજનાઓ તો ઘણી બધી છે, આપણું બાળક હોય તો પહેલાં ધોરણની અંદર હોય તો કોઈ સારી સંસ્થામાં ભણાવવું છે તો આરટીઈ યોજના હેઠળ તમે કોઈ પણ સારી સંસ્થાની અંદર ભણાવી શકીએ છીએ આપણા બાળકને। ત્યારબાદ 5મા ધોરણની અંદર હોય તો જવાહર નવોદયની યોજના દ્વારા આપણે આપણા બાળકને સરકાર પોતાની હસ્તક લઈને ભણાવે છે। ત્યારબાદ 9મા ધોરણની અંદર બાળક હોય તો NEEની એક્ઝામ આવે તો દર વર્ષે બાળકને 12,000 રૂપિયા જેવી સ્કોલરશીપ મળે અને ત્યારબાદ ઘણા કહે છે કે હવે બાળકોને આપણે ખર્ચો ઉઠાવી નથી શકતા, પણ તમારા બાળકની અંદર 12મા ધોરણની અંદર સારામાં સારી ટકાવારી છે તો માનની આપણા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સમરસ હોસ્ટેલની યોજના જાહેર કરેલી છે કે સમરસ હોસ્ટેલની અંદર 1,000 બહેનો અને 1,000 ભાઈઓ ભણી શકે, એ પણ સાવ તદ્દન નિઃશુલ્ક અને સારી ટકાવારી હોય તો કોલેજો પણ તમને સામેથી તમને રકમ આપે છે પ્રોત્સાહન રૂપે। સરકાર માત્ર અમે ખાલી વાતો કરી નાખી તમારી પાસેથી મત લેવા કે એવી કોઈ વાત નહીં, પણ ભારતીય જનતા પાર્ટીએ શું કાર્ય કર્યા છે મારી કરતાં તો મારા વડીલો ખાસ જાણતા હોય કે પહેલાં પાણીની સમસ્યાઓ શું હતી, વીજળીની શું સમસ્યાઓ હતી અને આપણા કાંઠા વિસ્તારની અંદર, કાંઠા વિસ્તાર એટલે આપણો ખાસ 50 વિસ્તાર કે જ્યાં સરકારી યોજનાઓનો પણ ઓછો લાભ મળેલો, પણ હવે પછી આપણા કેબિનેટ મંત્રી કોરજીભાઈ બાવળિયા સાહેબ સરતનપુરની અંદર 3 કરોડના ખર્ચે પાણી પુરવઠાની યોજના લાવ્યા કે ગામડાના જે કાંઠા વિસ્તારના જે છે તો કોઈને પાણીનો પ્રશ્ન ન રહે અને જે ટાંકો બનાવવાનું કામ પણ અત્યારે શરૂ જ છે। ત્યારબાદ બીજો પ્રશ્ન એવો હતો
કે પાણીનો પ્રશ્ન તો એ તો ટૂંકમાં ઘણો બધો, ત્યારબાદ રાત્રે વીજળીનો. તો સૂર્યોદય યોજના હેઠળ ઘોઘા તાલુકાના ગામડામાં તો સૂર્યોદય યોજના હેઠળ કે રાત્રે જે વીજળી મળે તો ત્યાં તો ઘણું બધું કર્યું છે, અને તળાજા તાલુકાના ગામડા પણ હવે ટૂંક સમયની અંદર સૂર્યોદય યોજના હેઠળ કે દિવસની વીજળી મળે એના પણ ટૂંકમાં પ્રયત્નો છે. તો ખાસ 28 તારીખે આપણા બંને ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા મારી ખાસ વિનંતી ભારત માતા કી જય.